રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. રશિયામાં વેગ્નર ગ્રુપના બળવા અને યુક્રેન યુદ્ધ સહિતના ઘણા મામલા ઉપર બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનને શુક્રવારે ટેલિફોન પર વાતચીત કરી છે. પુતિને વેગ્નર વિદ્રોહ અને રશિયા યુક્રેન યુદ્ધને લગતા મુદ્દાઓ પર પીએમ મોદી સાથે ચર્ચા કરી છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ ભવન ક્રેમલિને જણાવ્યું કે પીએમ મોદી અને પ્રેસિડેન્ટ પુતિને આના સિવાય દ્વિપક્ષીય ભાગીદારી મજબૂત કરવા મામલે ચર્ચા કરી. બંને નેતાઓએ રશિયા અને ભારત વચ્ચે વિભિન્ન ક્ષેત્રમાં મુખ્ય સંયુક્ત યોજનાઓને સતત અમલી બનાવવાના મહત્વ પર ધ્યાન આપ્યું. સાથે સંઘાઈ કોર્પોરેશન અને G20માં સહયોગને લઈને પણ મોદી અને પુતિનની વચ્ચે વાત થઈ. પુતિને આ પહેલા ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોસ્કોના શાનદાર મિત્ર ગણાવ્યા. તેમણે કહ્યું કે મેક ઇન ઇન્ડિયા અભિયાનનો ભારતીય ઇકોનોમી પર હકીકતમાં પ્રભાવ પડ્યો છે. પુતિને ઔદ્યોગિક અને ઉત્પાદન ડિઝાઇનને ઘરેલુ વ્યાપારના વિકાસ માટે એક મહત્વપૂર્ણ સંસાધન બનાવવાની વાત પણ કરી છે. મોસ્કોમાં આયોજિત એજન્સી ફોર સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ્સ તરફથી મોસ્કોમાં આયોજિત સંમેલનમાં પુતિને કહ્યું કે જે ચીજ સારું કામ કરી રહી છે તેનું અનુકરણ કરવામાં કોઈ જ ખરાબી નથી, પછી ભલે તેની શરૂઆત આપણે નહીં પરંતુ આપણા દોસ્તોએ કરી હોય. મહત્વપૂર્ણ છે કે યુગેની પ્રિગોઝિનના નેતૃત્વવાળા પ્રાઇવેટ આર્મી વેગ્નર ગ્રુપે 24 જૂને વિદ્રોહ કર્યો હતો. જો કે જ્યારે તેના લોકો મોસ્કોથી 200 કિલોમીટર દૂર હતા ત્યારે પ્રિગોઝિને પોતાના સૈનિકોને પાછા બોલાવી લીધા. પ્રિગોઝિને અચાનક ક્રેમલિન સાથે સમજૂતી બાદ પાછળ હટવાની ઘોષણા કરી. બ્યુરો રિપોર્ટ, GSTV.